લોકડાઉનને પગલે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ મુશ્કેલીનો સામનો કરી રહેલ છે, ત્યારે ખાસ ખેડૂતોને તેના તૈયાર પાકને લઈને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે. સાથે ખેત પેદાશની નિકાસમાં પણ મોટો પ્રશ્ન ઉભો થયેલ છે અને આ સમસ્યાને લઈને ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો પણ કરવાનો સમય આવી શકે છે. સૌરાષ્ટ્રમાં ઘણા તાલુકામાં ડુંગળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તેમાં પણ સફેદ ડુંગળીનું વાવેતર જેતપુર તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. સફેદ ડુંગળીમાંથી પાવડર બનાવીને તેને બીજા દેશમાં મોકલવામાં આવે છે અને તેનું વાવેતર રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકામાં થાય છે. જેતપુર તાલુકાની વાત કરીએ તો અહીં જ 1200 હેક્ટરથી 1400 હેક્ટરમાં ડુંગળીનો પાક થાય છે. જે મુજબ માત્ર જેતપુર તાલુકામાં સફેદ ડુંગળીનો પાક અંદાજિત 4-5 કરોડ કિલોનો થાય છે. જે મુજબ અને હાલ આ તમામ જથ્થો ખેડૂતોના ખેતરમાં પેકિંગ થઈને વેચાવા માટેની રાહ જોઈ રહેલ છે. જેતપુરના પીઠડીયા ગામના લક્ષ્મણ નામના ખેડૂત છે, જેને 20 વીઘા અને અંદાજિત 4 હેક્ટર જેટલી ખેતીની જમીન છે અને એકલા લક્ષ્મણભાઈને જ 1,10,000 કિલો સફેદ ડુંગળીનો પાક તૈયાર છે અને વેચવા માટે પડી રહેલ છે. જો આ જ પરિસ્થિતિ રહી અને લોકડાઉન ચાલુ રહ્યું અને ફેક્ટરીઓ ચાલુ નહીં થાય તો લક્ષ્મણભાઈને 1,00,000 જ અંદાજિત 13 લાખ રૂપિયાનું નુકસાન થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ખાસ પાકતી આ સફેદ ડુંગળીની વિદેશમાં ભારે માંગ રહે છે અને તેનો અહીં પાવડર બનાવીને તેનો એક્સપોર્ટ કરવામાં આવે છે. હાલ તો સફેદ ડુંગળીનો પાવડર બનાવતી ફેક્ટરીઓ લોકડાઉનને હિસાબે બંધ છે. સફેદ ડુંગળીની ખાસિયત એ છે કે તેને લાંબો સમય સંગ્રહ કરી શકાતો નથી. તેને તૈયાર થયા બાદ માત્ર 10-15 દિવસમાં જ તેનો ઉપયોગ કે અન્ય પ્રોડક્ટ તૈયાર કરી લેવી પડે છે. પરંતુ હાલ બધું બંધ હોય આવી ડુંગળી બગડી જવાનો પૂરો ભય છે, તો સરકાર તાત્કાલિક આ બાબતે કોઈ યોગ્ય ઉકેલ શોધે તેવી ખેડૂત આગેવાનોની માંગ છે. આ સફેદ ડુંગળીનું વાવેતર હોય છે, અત્યારે વાવેતર થયું છે અને આનું વીઘે લગભગ 280 મણ જેવો ઉત્પાદન થાય છે અને આ વીઘે 1 વીઘાની 10-12 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે વાવેતર. અત્યારે ડુંગળી લણાઈ ગઈ છે બધાની વાવેતરની અંદર અને જેતપુર તાલુકાની અંદર 1200 હેક્ટરની અંદર આ ડુંગળીનું વાવેતર છે. હવે આ ડુંગળીની અંદર એવું હોય છે કે સફેદ ડુંગળી જ્યારે થાય છે અને 10 દિવસની અંદર લઈ આપે છે, 10 દિવસની અંદર એનો નિકાલ કરવો પડે. જો નિકાલ કરવામાં ન આવે તો તમામ ડુંગળી બગડી જાય છે અને ખેડૂતને નુકસાન થાય છે. આ 20 વીઘાનું ખેતર છે, આની અંદર અત્યારે ખેડૂતને 13-14 લાખની ડુંગળી થાય એમ છે અને તમામ ડુંગળી અંદર કટાઈ ગઈ છે. 5-6 દિવસમાં જો આ ડુંગળીનો નિકાલ નહીં થાય તો આ ડુંગળી બગડી જાય. હાલ આવું જ બધી જગ્યાએ આવી જ હાલત છે. તો મારી એક સરકારને નમ્ર અપીલ છે કે તમે માર્કેટિંગ ગેટ ન ચાલુ કરો તો કોઈ વાંધો નહીં, ને ભેગા થાય છે. તો આના જે ફેક્ટરીઓ છે મોટી મોટી પાવડર બનાવવાની અને જે આ એક્સપોર્ટ થાય છે પાવડર, એ ફેક્ટરીને છૂટ આપે અને અહીંથી ખેડૂત ખેતરે જ ડુંગળી સીધી લઈ જાય તો આ ખેડૂતો તો બચી શકે એમ છે. ને કદાચ લોકડાઉનના સમયની અંદર ખેડૂત પણ મરી જશે અત્યારે ખર્ચા કરીને. અત્યારે વિદેશ અને દેશમાં જે સફેદ ડુંગળીના પાવડરની માંગ છે તેનો પૂરો સ્ટોક અને પાક તૈયાર છે, ત્યારે જો આ તૈયાર પાકનો યોગ્ય નિકાલ કે યોગ્ય ઉપયોગ કરવામાં નહીં આવે તો આવનાર ભવિષ્યમાં ડુંગળીની અછત તો સર્જાશે જ, પરંતુ સાથે સાથે ડુંગળીનો ભાવ પણ વધવાની શક્યતા જોવાઈ રહી છે. ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં પાક થઈને વેચવા માટે તૈયાર છે, ત્યારે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતને આર્થિક ફટકો પડવાની પૂરેપૂરી શક્યતા છે. કેમેરામેન જયેશ મકવાણા સાથે હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર.